સમસ્ત પટેલ સમાજના કુળદેવી શ્રી ઉમા ખોડલ માતાજીના પ્રાગટ્યના પ્રસંગે જૂનાગઢથી સિદ્ધસર લાંબી પદયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં જોડાયેલા ઉમિયા ખોડલના ભક્તોનું ઉપલેટા ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. શ્રી ઉમિયા માતાજી સિદ્ધસર પ્રાગટ્યના 121 વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે ભાદરવા સુદ પૂનમના રોજ યોજાતા 11 કુંડી મહાયજ્ઞ તથા ધ્વજારોહણના દર્શનનો લાભ લેવા શ્રી ઉમિયા પદયાત્રા સમિતિ દ્વારા જૂનાગઢથી સિદ્ધસર સુધી 71 કિલોમીટરની પદયાત્રાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સુંદર આયોજન કરેલ હતું. 400 જેટલા પદયાત્રીઓ જોડાયા હતા. આ ઉમા ખોડલ રથ ઉપલેટાના ગાંધી ચોક બાવલા ચોક ખાતે સાંજે આવી પહોંચતા દરેક સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. રાત્રિ રોકાણ માટે ઉપલેટા કડવા પટેલ સમાજ ખાતે ઉતારો આપવામાં આવેલ હતો, જ્યાંથી વહેલી સવારે સિદ્ધસર જવા રવાના થશે. હું ગોપાલભાઈ ઝાલાવડિયા, પ્રમુખ કડવા પટેલ સમાજ ઉપલેટા. આજરોજ મા ઉમા અને ખોડલની રથ સાથે જૂનાગઢથી સિદ્ધસરના પદયાત્રીઓ અહીંયા ઉત્સાહપૂર્વક પહોંચ્યા. એમનો બધા સમાજ વધી બાપુર બાવળા ચોકમાં ખૂબ ઉષ્માભેરે સ્વાગત કરવામાં આવ્યું. એ પછી વાંચતે ગાતે એ કડવા પટેલ સમાજે નાઇટ હોલ્ટ હોવાથી બધા આવી અને માતાજીની આરતી કરી અને ભોજન ગ્રહણ કર્યું. કડવા પટેલ સમાજ દર વર્ષે આવતી આ પદયાત્રા બધાને ઉતારવાની અને બીજી બધી પૂરેપૂરી સગવડ આપે છે અને આ પદયાત્રીઓ કાલે સવારે અહીંથી નીકળી અને સાંજે સિદ્ધસર પહોંચશે. ખૂબ એકદમ ઉષ્માભેરા માહોલમાં બધા સમાજના યુવાનો બહેનો બધાએ રાસ ગરબા સાથે ખૂબ ઉષ્માભેરું સ્વાગત કર્યું અને મા આશીર્વાદ મેળવ્યા. વિપુલ ધામેચાનો રિપોર્ટ ઉપલેટા.